રાજુલાનાથી ફળિયાગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતા એક તરુણીનું મૃત્યુ નિપજેલું છે, જ્યારે ધોળિયા આગરિયા રસ્તા ઉપર આ જ રીતે ત્રણ ટ્રકોનો અકસ્માત થયેલો છે, જોકે એમાં કોઈ જાનહાની થઈ નથી. અમરેલી જિલ્લામાં અકસ્માતની ઘટના વધી રહી હોય તેમ દરરોજ નાના મોટા અકસ્માતના બનાવ બની રહ્યા છે. રાજુલા વીજપડી રોડ પર દીપડિયા ગામ નજીક સ્વિફ્ટ કાર અને પલ્સર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ચારથી વધુ લોકોને ઇજા થઈ હતી. પ્રથમ 108 મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા અને ત્યારબાદ વધુ ગંભીર જણાતા મહુવા હોસ્પિટલમાં ખસેડાયેલા હતા, જેમાં મહુવાના અમૃતવેલ ગામની 17 વર્ષીય ધરતીબેન મનુભાઈનું મહુવા હોસ્પિટલમાં મૃત્યુ નિપજેલું હતું. વધુ ઇજા થવાના કારણે મોત થયાનું અનુમાન લગાવવામાં આવેલું છે. અન્ય નીતિનભાઈ જાદુભાઈ 15 વર્ષ, વિપુલભાઈ ગીગાભાઈ 15 વર્ષ સહિત લોકોને ઇજા થવા પામેલી હતી અને સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા, જ્યારે બાઇક ચાલકે એટલી સ્પીડ ચલાવેલી કે જે આખું બાઇક સ્વિફ્ટ કારમાં આગળ ઘૂસી જતા અકસ્માત સર્જાયેલો હતો. જ્યારે અન્ય અકસ્માતની ઘટના રાજુલાના ધોળિયા આગરિયા નજીક બની હતી. સાથે સાથે અન્ય એક રાજુલાના ધોળિયા આગરિયા નજીક સામસામે બે ટ્રક પૂરપાટ ઝડપે આવતા હતા અને મોરે મોરામાં અથડાતા અકસ્માત સર્જાયેલો હતો. અકસ્માતના સમયે પાછળથી અન્ય ટ્રક પણ પૂરપાટ સ્પીડે આવતો હોય ત્રીજો ટ્રક પણ પાછળથી તેમાં ઘૂસી ગયેલો હતો અને ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો. જોકે આ અકસ્માતમાં પ્રથમ ટ્રક ચાલકને સામાન્ય ઇજા થવા પામી હતી, પરંતુ ટ્રકમાં ભારે નુકસાન થવા પામેલું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણેય ટ્રકના આગળના કાચ સહિત માલ સામાન તૂટી ગયેલો હતો અને થોડીવાર માટે અહીં ટ્રાફિક જામ સર્જાયેલો હતો. જ્યારે હજુ આ ટ્રક રોડ વચ્ચે હોવાને કારણે અન્ય વાહન ચાલકો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. સતત વધતા જતા